विद्यार्थी मित्रों, चैप्टर नंबर एक एमना उदाहरण अंदर प्रथम उदाहरण आपने आप धातुना गोला ने स्पर्श कर्या विना तमे एने केवी रीते धन विद्युत पारित करी शकशो। पर धन विद्युत पारित करवो छे तो एना माटे आपणे विद्युत भार एना प्रेरणनी जे रीत छे एने आपणे विचारी शकीए। विद्युत भार एना प्रेरण माटे धारी लो के पहेलुं काम आपणे एक करीए कि अहींया आपणे एक विद्युत भार रहित एटले के तटस्थ गोळो जे छे એ તટસ્થ ગોળો એને કોઈ અવાહક સ્ટ્રેન્ડ એના ઉપર આપણે અહીંયા ગોઠવી દઈએ। હવે અત્યારે સમજો કે આ ગોળો છે એના ઉપર કોઈ વિદ્યુત ભાર નથી। એક દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે ભાઈ એના ઉપર પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકારના વિદ્યુત ભાર છે, પણ આ બંને વિદ્યુત ભાર એકબીજાની અસરને નાબૂદ કરશે। એટલે અત્યારે આપણી પાસે આ જે ગોળો છે એ ગોળો એ તટસ્થ ગોળો છે। હવે ધારો કે આ ગોળાની નજીકના ભાગમાં આપણે એક પ્લાસ્ટિકનો સળિયો, બરાબર, પ્લાસ્ટિકનો એક સળિયો આપણે એને નજીક લઈ આવ્યા છે। હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે પ્લાસ્ટિકનો આપણે સળિયો નજીક લઈ આવીએ છીએ એ પ્લાસ્ટિકનો સળિયો કે જે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, બરાબર, પ્લાસ્ટિકનો જે સળિયો છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવશે। એટલે જેવો તમે સળિયાને નજીક લઈ આવશો એવો જ આ ગોળાની અંદર રહેલો આ પોઝિટિવ અને નેગેટિવ, બરાબર, પોઝિટિવ અને નેગેટિવ આયનો જે છે એ છૂટા પડશે। એટલે આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભાર એ ગોળાની આ બાજુની સપાટી ઉપર આકર્ષાય, જ્યારે ઋણ વિદ્યુત ભાર એના કરતા દૂર એટલે કે અપાકર્ષણ અનુભવશે। એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકબીજાથી છૂટા પડી ગયા છે। પણ આપણને જે પ્રશ્ન કીધો છે એ પ્રશ્નની અંદર આપણને અહીંયા એવું કીધું છે આપણે એને માત્ર ધન વિદ્યુત ભારિત બનાવવો છે। તો ધન વિદ્યુત ભારિત બનાવવા માટે આપણે એને અહીંયા ગોળા પરથી ઋણ વિદ્યુત ભારને હટાવવો પડશે। તો ગોળા ઉપરથી ઋણ વિદ્યુત ભારને હટાવવા માટે હું અહીંયા ગોળાને તારની મદદથી અર્થિંગ કરી દઉં છું। દોસ્તો, અર્થિંગ કરવું એનો મતલબ શું થયો? તો આપણે જ્યારે મકાનની અંદર વાયરિંગ કરતા હોય ત્યારે આપણે અર્થિંગ કરતા હોય છે, આપણે થિયરીમાં સમજેલા છે। ગોળાને આપણે અહીંયા અર્થિંગ કર્યો એનો મતલબ એવો થઈ ગયો કે ગોળો જે છે એ ગોળાને આપણે પૃથ્વી સાથે જોઈન્ટ કરી દીધો છે। અર્થિંગ કરવું, બરાબર, ગ્રાઉન્ડિંગ કરવું એમ કહેવાય, અહીંયા હું એમ શબ્દ લખી દો, પૃથ્વી, પૃથ્વી સાથે આપણે એને જોઈન્ટ કરી દીધો છે। અને થિયરીમાં પણ વાત કરી છે આપણે કે પૃથ્વી જે છે એ વિદ્યુતની સુવાહક ગણાય, સારામાં સારું સુવાહક તો કે પૃથ્વી। અરે જેવું તમે ગ્રાઉન્ડિંગ કરશો, બરાબર, એટલે અહીંયા ગોળા ઉપર રહેલો આ જે ઋણ વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર એ વાહક તાર એની મદદથી પૃથ્વીના અંદર જતો રહેશે। પણ યાદ રાખજો, ધન વિદ્યુત ભાર ગતિ કરતો નથી, બરાબર, આ જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર ગતિ નહીં કરે। તો ગતિ કોણ કરશે? ધન વિદ્યુત ભાર ગતિ કરતો નથી, બરાબર, તો ગતિ કોણ કરે છે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે। એટલે હવે હવેની પરિસ્થિતિ કેવી હશે? તો કે હવેની જે પરિસ્થિતિ એ આ રીતની હશે, આપણી પાસે ગોળો છે, એ ગોળો એના ઉપર અહીંયા માત્ર ને માત્ર પોઝિટિવ વિદ્યુત ભાર જ આપણને જોવા મળશે। અહીંયા આપણી પાસે આ પ્લાસ્ટિકનો સળિયો છે। હવે પરિસ્થિતિ શું થશે કે આપણે એને ગ્રાઉન્ડિંગ કરેલું છે, બરાબર, જ્યાં સુધી ગ્રાઉન્ડિંગ કરેલું છે એટલે સમગ્ર ગોળા ઉપરનો ઋણ વિદ્યુત ભાર છે એ પૃથ્વી પર જતો રહ્યો। હવે આ ગ્રાઉન્ડિંગને આપણે અહીંથી હટાવી લઈએ, ગ્રાઉન્ડિંગને દૂર કરી દેશું, તો પરિસ્થિતિમાં શું ફરક પડશે? તો ફરક કોઈ નહીં પડે, કારણ કે અહીંયા જે નેગેટિવ છે એ અને અહીંયા જે પોઝિટિવ છે આ બંને એકબીજા તરફ આકર્ષાયેલા રહેવાના છે, બરાબર। પણ હવે તમે જ્યારે આ પ્લાસ્ટિકનો જે સળિયો છે એ પ્લાસ્ટિકના સળિયાને તમે ગોળાથી દૂર લઈ જશો, મતલબ કે ત્યાંથી આપણે એને હટાવી લઈએ, જેવો આપણે એને હટાવી લેશું તો પરિસ્થિતિ એવી આવશે કે અહીંયા આપણી પાસે જે વીજભાર છે, ધન વિદ્યુત ભાર, એ સમગ્ર ગોળાની અંદર, સમગ્ર ગોળામાં
एक सरखी रीते वितरित थई जशे। तो हवे तमे जोई शको छो आपेलो जे गोळो छे एनी अंदर कोई जग्या पर ऋण विद्युत भार नथी। तो आपणने जे प्रश्न कीधो तो ए प्रश्न प्रमाणे तमे समझी शको के अहींया आपणने एवुं कीधुं छे मात्र ने मात्र धन विद्युत भारित बनावो छे। तो आपणी पासे जे गोळो छे ए गोळाने आपणे अहींया धन विद्युत भारित कर दीधो छे।